સુરત જિલ્લાના માંડવી અને કીમને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. માંડવી અને કીમ સ્ટેટ હાઈવે પર ઉમરવાડામાં રાત્રે દરમિયાન 13 ઇંચ વરસાદ વરસતા આંબલી ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોળસભા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળતા ગામના 100થી વધુ લોકોને વહીવટીતંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉમરપાડામાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદના પગલે આંબલી ડેમ ઓવરફ્લો થતાં સ્ટેટ હાઈવે તેમજ ગોળસભા અને આંબાપારડી ગામોમાં પાણી ફરી વળ્યા હતા. હાલ તો વરસાદ જ્યાં સુધી વિરામ નહીં લેશે ત્યાં સુધી હાઈવે અને ગામમાં પાણી ઉતરવાની શક્યતા ખૂબ ઓછી છે. મારું નામ ગિરીશભાઈ વલ્લભભાઈ રાઠોડ, ગોરસંભા ગામ પંચાયત સરપંચ. શું કહેશો, વરસાદની સ્થિતિમાં રોડ બંધ થયો છે, કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને શું પરિસ્થિતિ છે? વરસાદનું પ્રમાણ હાલ વધુ હોવાથી લગભગ અમારા ગોરસંભામાં ગામ ફળિયા હળપતિવાસ, જૂના ફળિયા હળપતિવાસ, આંબેડકર વાસ, પટેલ ફળિયો એ ફળિયાના ઘરોમાં પાણીનો ભરાવો થયો છે. વધુ વરસાદ હોવાથી પાણી લગભગ ઓછા થયા નથી, એટલે આંબલી ડેમમાંથી પાણી કદાચ ઓછું કરવામાં આવે તો રસ્તો ખુલ્લો થશે. ત્યાં સુધી તો લગભગ પાણી બંધ થાય એવું લાગતું નથી. એસલ ડામોર, મામલતદાર માંડવી, માંડવી તાલુકામાં રાત્રિ સમય દરમિયાન 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એમાં ગોળસંભા ગામમાં જ 9 ઇંચ એટલો વરસાદ ખાબક્યો છે, વાદળ ફાટ્યું છે. એટલે કીમથી માંડી તરફનો રસ્તો એ સંપૂર્ણ બંધ છે. રોડ ઉપર કેરસમા પાણી છે અને આ સિવાયના ફૂલવાડી, કરવલી, આંબાપારડી, ગોળસંભા અને નંદપો અને કાછિયાબોરી ગામોમાં પાણી આવી ગયા છે. કેટલા લોકોનું સ્થળાંતર એ હજી માહિતી અમે એકત્ર કરીએ છીએ અને કાર્યવાહી ચાલુ છે. ફાયર વિભાગ દ્વારા કોઈ કામગીરી? ફાયર વિભાગ દ્વારા નગરપાલિકાની ટીમ અમે તૈયાર કરી છે અને પોલીસની આખી ટીમ છે, પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના બનવા? કોઈ અનિચ્છનીય ઘટના હજી ધ્યાને આવેલ નથી. હજી ધર્મેશ પટેલનો રિપોર્ટ, માંડવી.